subscribe now and press the bell icon never miss an update નમસ્તે વિદ્યાર્થી મિત્રો જે શી કૃષ્ણ ગંગોત્રી સ્કૂલ ગોંડલ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ 3 વિષય ગુજરાતી જેમાં પાઠ 8 કીડી હતી કે હાથી તે પાઠ વિશે આપણે અભ્યાસ કર્યો તેના પ્રશ્ન જવાબ પણ આપણે જોયા ખરા ખોટા જોડકા તો 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 લગભગ બધાને વ્યવસ્થિત સમજાઈ ગયો હશે આપણે અહીંયા અક્ષરો છે વાક્યમાં આડા અવડા આપેલા છે તેને આપણે વ્યવસ્થિત રીતે યોગ્ય ક્રમમાં મૂકી અને વાક્ય છે એ ફરીથી લખવાનો છે ત્યાર પછી આપણે વિરોધી શબ્દ છે તેના ના અર્થ લખશું પછી આ વાક્યો છે સવાર થી સાંજ સુધીના ક્રમમાં આપણે એને ગોઠવવાના છે ત્યાર પછી નીચેના શબ્દોને બિંદી લગાવે એટલે કે અનુસ્વાર લગાવે અને શબ્દો છે એ ફરીવાર લખવાના છે હવે એક સરસ મજાની વાર્તા છે કીડી અને કબૂતરની બધાએ સાંભળી જશે કે એક જંગલ હતું ત્યાં ઘણા બધા વૃક્ષો હતા તેમાં કબૂતર છે એ કબૂતર રહેતું હતું એ કબૂતર દરરોજ છે એ પોતાના બચ્ચાઓ માટે ખાવાનું શોધવા માટે ઉડી જાય અને સાંજે પાછો પોતાના બચાવ માટે દાણા લાવે હવે એક વખત તે ઉડતું ઉડતું એક જંગલમાં જાય છે અને પોતાના દાણા લે છે અને એમાં કબૂતર છે એ ફસાઈ જાય છે તો કબૂતર ફસાય એટલે કબૂતર એમાં ફસાઈ જાય છે ત્યારે કીડી છે એટલે એ ફસાવાની હજી તૈયારી જ કરી ત્યાં કીડી છે એ શિકારીના પગમાં એને ચટકો ભરે છે એટલે એની જે ઝાડ ઉચકાવાની હતી ત્યાં ચટકો ભરે છે કીડી એટલે ઝાડ પાથરવાની એની રહી જાય છે અને કબૂતરને ખબર પડી જાય છે અવાજ આવે છે એટલે ત્યાંથી એ ઉડી જાય છે ત્યારે કબૂતરને એવું થાય છે કે મારે કોકે મદદ કરી છે તો કીડીનો બદલો ચૂકવા માટે કીડીને કહે છે કે હું પણ તારીખ ક્યારેક ને ક્યારેક આવી રીતના હું તને મદદ કરીશ પછી એક વખત ખૂબ વરસાદ આવે છે અને નદીમાં પાણી વહેતો હતો તો નદીમાં પાણી વહેવાને લીધે કીડી પણ એમાં તણાવવાની તૈયારી જ હતી ત્યારે ઝાડ પરથી કબૂતરે પાંદડું નીચે ફેંકે છે એટલે કીડીએ પાંદડા ઉપર ચડી અને કિનારા ઉપર પાંદડું આવે છે એટલે બહાર આવી જાય છે આ રીતના પશુઓ પક્ષીઓ છે એ એકબીજાની મદદ કરતા હોય છે છે પણ મદદની ભાવના રહેલી તો ઘણી બધી આવી વાર્તાઓ છે કે જેમાંથી આપણને કઈક ને કઈક બોધ મળતો રહે છે હવે આપણે અહીંયા જે વાક્યોમાં જોડાક્ષર શબ્દો છે એ આડા આવડા છે એને આપણે વ્યવસ્થિત ક્રમમાં ગોઠવી અને વાક્ય છે ફરીથી લખીશું તો શિક્ષકે વિદ્યાર્થીને પૂછ્યો પૂછ્યો એટલે કે પ્રશ્ન પ્રશ્ન વાક્ય એ રીતે બનશે શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્ન

ત્યાર પછી છે છ છ હવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ તો શું શબ્દ થાશે स्वच्छ હવા સ્વચ્છ હવા માટે વધુ વૃક્ષો વાવવા यो ये राजा अश्व अपर बैठा होता के राजा अश्व એટલે કે ઘોડો રાજા अश्व ઓર બેઠા હતા અશ્વ અચ્સ્વાચ ટીકાટ અને પ્રશ્ન હવે વિરોધી શબ્દ જોઈએ તો આગળનો વિરોધી શું થશે વિરોધી શું થશે નીચે વિરોધ એટલે કે એના વિરોધ બાજુ નાની તો એની સામે શું આવશે મોટી જાડી તો એની સામે શું આવશે પાતળી ચડવું એની સામે શું આવશે ઉતરવું અને હારવું તો એની સામે શું આવશે જીતવું આગળ પાછળ ઉપર તો નીચે નાની તો મોટી જાડી તો પાતળી ચડવું તો ઉતરવું અને હારવું તો જીતવું ત્યાર પછીનો પ્રશ્ન છે કે વાક્યોને સવારથી સાંજના ક્રમમાં રીતે સવારથી સાંજના ક્રમમાં ગોઠવીશું તો પેલું છે કે ચા નાસ્તો કર્યો તો સૌથી પહેલા આપણે થોડા ઉઠતા હવે ચા નાસ્તો કરશું સૌથી પેલા આપણે આમાં વાક્ય જોઈ લે કે શું કરશું તો સૌથી પહેલા આપણે ઉઠીને શું કરીએ છીએ દાંત સાફ કર્યા સૌથી પેલા શું આવશે દાંત સાફ કર્યા ત્યાર પછી આપણે સીધા ચાનાસ નાસ્તો કરીશું ના પણ શું કરીશું કે સ્નાન કર્યું ત્યારબાદ શું કરીશું આપણે તો કે સ્નાન કર્યું ત્યાર પછી હવે શું આવશે ચા નાસ્તો કર્યો ચા નાસ્તો ત્યાર પછી હવે શું આવશે જો શું કર્યું આપણે જો સવારે ઉઠ્યા દાંત સાફ કર્યા સ્નાન કર્યું ચા નાસ્તો કર્યો ત્યારબાદ શું કરીશું આપણે ગૃહ કાર્ય તો ગૃહ કાર્ય કર્યું ત્યારબાદ શું કરીશું તો કે ગણવેશ પહેરીને તૈયાર થયા ગણવેશ પહેરીને તૈયાર થયા ત્યારબાદ આપણે ગણેશ તૈયાર થયા શાળાએ ગયા પછી શાળામાં સૌ પ્રથમ આપણે શું કરીશું પ્રાર્થના સભામાં રજૂઆત કરી પ્રાર્થના સભામાં રજૂઆત કરી ત્યાર પછી શું કર્યું કે ભાષાનો તાશ આવ્યો તાસ એટલે ભાષાનો તાસ આવ્યો ત્યાર પછી મિત્રો સાથે રમત રમ્યા મિત્રો સાથે રમત રમ્યા ત્યારબાદ દાદીમાએ વાર્તા કહી દાદી માએ વાર્તા કહી ત્યાર પછીનો દસમું વાક્ય છેલ્લું શું આવશે તો કે ચાંદા મામા સપનામાં આવ્યા ચાંદા મામા સપનામાં આવ્યા હવે ક્રમવાર આપણે વાક્ય જોઈએ દાંત સાફ કર્યા સ્નાન કર્યું ચા નાસ્તો કર્યો ગૃહ કાર્ય કર્યું ગણવેશ પહેરીને તૈયાર થયા પ્રાર્થના સભામાં રજૂઆત કરી ભાષાનો તાશ આવ્યો મિત્રો સાથે રમત રમ્યા દાદી માય વાર્તા કહી ચાંદા મામા સપનામાં આવ્યા હવે ત્યાર પછી છે કે નીચેના શબ્દ પર બિંદી લગાવી

બિંદી સંતાડી ત્યાર પછી છે આફવા એટલે આની માથે બિંદી ત્યાર પછી પાદળો તો પાની માથે પણ બિંદી અને ડૂની માથે પણ બિંદી આખ તો આની માથે બિંદી સારો ડૂની માથે બિંદી ત્યાર પછી વાધો

સ્વચ્છ હવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ રાજા અશ્વ પર બેઠા હતા વિરોધી શબ્દ જોઈએ તો આગળ તો પાછળ ઉપર તો નીચે નાની તો મોટી જાડી તો પાતળી ચડવું તો ઉતરવું હારવું ત્યાર પછી છે વાક્યોને આપણે સવારથી સાંજના ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલું છે દાંત સાફ કરવા સ્નાન કર્યું ચા નાસ્તો કર્યો ગૃહ કાર્ય કર્યું ગણવેશ પહેરીને તૈયાર થયા પ્રાર્થના સભામાં રજૂઆત કરી ભાષાનો તાશ આવ્યો મિત્રો સાથે રમત રમ્યા દાદીમાએ વાર્તા કહી અને ચાંદા મા સપનામાં આવ્યા ત્યાર પછી આપણે નીચેના શબ્દ પર બિંદી લગાવી અને શબ્દોને ફરીવાર લખ્યા તો મયંક ચંદન સાંઠો સંતા કુકડી હાફવા પાંદડું આંખ સારું વાંધો અને મરચા તો આ રીતના આપણે તમને સરો સુધારી વાક્ય બનાવ્યા વિરોધી શબ્દ પછી વાક્યોને આપણે સવારથી સાંજના ક્રમમાં ગોઠવ્યા અને બિંદીવાળા શબ્દોનું અનુલેખન કર્યું તો આ બધું જ વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું ને તો આવો જ બીજો ટોપિક લઈ આપણે ફરી મળીશું થેન્ક યુ